સુરતના સરથાણા વિસ્તારમાં પાડોશી પાસે ટામેટા લેવા બાબતે થયેલ માથાકૂટમાં ઓરિસ્સાવાસી યુવકને ચપ્પુના ઘા ચીકી મોતને ઘાટ ઉતારી દેવાયો છે. માત્ર ટામેટા લેવા જેવી નજીવી બાબતે થયેલા આ હત્યા બાદ સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલ હવાલે સોંપી દીધો હતો. સુરતના સરથાણા પોલીસ મથક પાસેથી મળતી માહિતી અનુસાર લસકાણા સ્થિત દ્વારકેશ સોસાયટીમાં નિરંજક નામના ઓરિસ્સાવાસી યુવક રહે છે. નિરંજનના પાડોશમાં રહેતા તેનો હમપતિ કાળુ ઉર્ફ કાળુ ગુરુ સંતોષ ગુરુ 26 જાન્યુઆરીએ તેના ત્યાં ટામેટા લેવા માટે ગયો હતો. ત્યાં દરવાજો ખખડાવતા નિરંજન અને કાળુ ગુરુ વચ્ચે બોલચાલ અને માથાકૂટ થઈ ગઈ હતી. જે બાબતની જાણ નિરંજનને પોતાના મિત્ર બિધાધ્રા શ્યામલ અને પાંડવને કરી હતી. બિધાધ્રાએ આ બાબતે કાળુ ગુરુને ઠપકો આપ્યો હતો, જેથી બંને વચ્ચે બોલાચાલ અને માથાકૂટ થઈ હતી. ભારે બોલાચાલ અને માથાકૂટ બાદ બંને છૂટા પડી ગયા હતા, પરંતુ બીજા દિવસે પોતાને આપેલ ઠપકાનો બદલો વાળવા કાળો ગુરુ ધાતક હથિયાર લઈને બિધાધ્રા પાસે પહોંચી ગયો હતો. સાંજના 10 વાગ્યાની આસપાસ કાળો ગુરુએ પેટ અને થાપાના ભાગે ઘાતક હથિયાર વડે બિધાધ્રાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સુરત સ્વિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્મિમેર હોસ્પિટલમાં ફરજ પરના હાજર તબીબોએ બિધાધ્રાને મૃત જાહેર કર્યા હતા અને સરથાણા પોલીસને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં હત્યાની ઘટના બાદ ફરાર થઈ ગયેલા આરોપી કાળો ગુરુને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી આગળની તપાસ સરથાણા પોલીસે હાથ ધરી હતી.